વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેને આપણે ટૂંકમાં SS કહેવામાં આવે છે. એટલે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે SSની અંદર આપણે લેસન નંબર થ્રીમાં આપણે પ્રકરણ આપણું 3 છે, ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યમાં આપણે કે શિલ્પ કોને કહેવાય, સ્થાપત્ય કોને કહેવાય, પ્રાચીન ભારતનું નગર આયોજનની આપણે ચર્ચા કરી ગયા, પછી મોહેંજોદડોમાં આપણે નગર રચના જોઈ, પછી રસ્તાઓ જોયા, પછી ગટર યોજનાઓ જોઈ, જાહેર સ્નાનાગર જોયું, જાહેર મકાનો જોયા, ત્યારબાદ જાહેર આપણે મકાનોની ચર્ચા કરી ગયા. હવે આપણે જે અત્યારના ટૉપિકની ચર્ચા કરીશું વિદ્યાર્થીઓ, તો એનો ટૉપિક છે આપણો હડપ્પાની આપણે ચર્ચા કરવાના છે. એટલે આ લાઈનને ખાસ યાદ રાખજો કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે, એના વડપણ એટલે એના હાથ નીચે કહેવાય. ઓકે, કર્નલ મેકેના હાથ નીચે આપણે જોઈએ કે ઈસવીસન 1921માં દયારામ સહાનીએ પંજાબમાં એને મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી આપણે જોઈએ કે ભારતીય સભ્યતાની અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી છે. તો જોઈએ કે હિમાલય પ્રદેશમાં આપણે જોઈએ કે જે આપણો હિમાલય પ્રદેશ છે, એ હિમાલય પ્રદેશની આપણે વાત કરીએ તો એમ કહેવાય હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ અને જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં આપણે જોઈએ કાળીબંગન અને ગુજરાતમાં આપણે ધોળકા તાલુકામાં એમ કહેવાય છે કે કોલોથલ, પછી કચ્છમાં આપણે દેશપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કહેવાય છે કે રંગપુર, પછી આપણે જોઈએ કે ગોંડલ પાસે શ્રીનાથગઢ અને રોજડી એ વગેરે આપણે એમ કહેવાય છે કે રોજડી જેને મોરબી એમ કહીએ આપણે અને કુંતાસી, સોમનાથ એ વગેરે સ્થળોએથી આપણે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત, આ બધા જે સ્થળો છે એ બધા સ્થળોએથી આપણને એમ કહેવાય છે કે અવશેષો પ્રાપ્ત થયા છે. પણ જોઈએ કે સપ્ત સિંધુની આપણે વાત કરીએ, જ્યાં 7 નદીઓનો સમૂહ સંગમ થાય છે, એ સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. આપણા પ્રદેશમાં જે સંસ્કૃતિ એમ કહેવાય છે જોઈએ કે ખીલી હતી, તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. જો જેને આપણે શું કહીએ છીએ, સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવામાં આવે છે. ટીક કરજો ખાસ, જેને આપણે સપ્ત સિંધુની 7 નદીઓની નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે, અને આ પ્રદેશ એમ જોઈએ કે જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય. સૌ પ્રથમ આપણે જોઈએ કે આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા પાસેથી સ્થળેથી આપણને મળી આવેલા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. જો હડપ્પા પાસેથી આપણને મળી આવ્યા હોય, આ યાદ રાખજો, જે અવશેષો સંસ્કૃતિના આપણાના અવશેષો હડપ્પા પાસેથી મળી આવેલા હોય તેને આપણે હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. જોઈએ કે આ સ્થળેથી આપણને કહેવાય કે પાષણના એમ કહેવાય છે કે તાંબાના અને ઓજારો આપણને એમ કહેવાય છે કે, આ યાદ રાખજો ખાસ, હડપ્પા વિશે પૂછાય છે પરીક્ષામાં કે પાષણના અને તાંબાના જે ઓજારો છે, એ ઓજારો ચીજવસ્તુઓ વગેરે આપણને મળી આવ્યા છે, તેથી તેને આપણે એમ કહેવાય છે કે તાંબ્ર પાષણ, એટલે કે એમ કહેવાય છે તાંબ્ર એટલે તાંબાના એમ કહેવાય છે, તાંબા ઉપર જે પણ એમ કે કોતરાયેલું હોય તાંબાના આપણે તાંબ્ર પાષણ યુગની સંસ્કૃતિ પણ એને કહેવામાં આવે છે. ટીક કરજો ખાસ. એટલે જોઈએ કે હડપ્પીય સમયનું નગરોનું આયોજન, જે હડપ્પીય સમયમાં આપણે જોઈએ કે નગરોનું જે આયોજન છે એ આયોજન સુવ્યવસ્થિત હતું, તેના માટે એમ કહેવાય કે તેના મોટા કોઠારો, અનાજ ભરવાના એમ કહેવાય છે કે વખારો અને કિલ્લાબંધી, એમ જોઈએ વખારો છે, કોઠારો જેને વખારો કહેવાય, અને કિલ્લેબંધી ચારે કોરને કિલ્લાઓથી એમ કહેવાય કે બાંધેલું અને નોંધપાત્ર છે. તેના અલંકારો જોઈએ, જે આભૂષણો જેને કહેવાય, એ ધારણ કરવાના શોખીન હતા અને તેવા પુરાવા પણ આપણને મળ્યા છે. ત્યાર પછી ધોળાવીરાનું પૂછીએ, પરીક્ષામાં જે પૂછાય ધોળાવીરાની આપણે વાત કરીએ તો ધોળાવીરા છે એ ભૂજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટારણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે. જો જોઈએ કે હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગો પણ આ ટીંબાનું એમ કહેવાય છે કે એનું અવસર સર્વેક્ષણ કર્યું છે તે જગ્યાનું એમ કહેવાય. એ પછી આપણે જોઈએ સ્થળ કહેવાય છે કે એ પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ આપણે સંશોધન હાથ ધર્યું અને ઈસવીસન 1990 એટલે કે રવિન્દ્રની સિંહ બેસ્તના એમ કહેવાય માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન એટલે કે ખોદીને તે એમ કે શોધ્યું છે. ધોળાવીરાના કિલ્લા એમ કહેવાય છે કે મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો પણ મળી આવ્યા
છે એમ કહેવાય છે. જે ધોળાવીરાનો જે કિલ્લો છે અને જે મહેલ છે, જે નગરની આપણે જોઈએ કે જે મુખ્ય દિવાલોને જે સફેદ રંગ પણ કરવામાં આવ્યો છે તેના અવશેષો મળી આવ્યા છે. નગર અને કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. આ દિવાલ એ માટી જોઈએ આપણે કે એ જે દિવાલ છે એમ કહેવાય છે, આપણે આપણે કહી શકીએ છીએ કે એ જે દિવાલ આપણી છે એ એમ કહેવાય આપણે જોવા જઈએ તો કે માટી અને ઈંટોમાંથી બનાવેલી છે. અને અહીંથી એમ કહેવાય છે કે પીવાનું પાણી શુદ્ધ ગણાઈને આવે તેવી વ્યવસ્થા પણ કરજો. અહીંયા એમ કહેવાય છે કે જે ધોળાવીરાની આપણે વાત કરીએ તો એમાં કહેવાય છે કે શુદ્ધ પાણી ગણાઈને આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અને જે વ્યવસ્થા આજે એમ કહેવાય આપણે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી, જો આધુનિક યુગમાં પણ નથી થઈ, પણ પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી. ત્યાર પછી જોઈએ આપણે વિદ્યાર્થીઓ લોથલની આપણે ચર્ચા કરી દઈએ તો લોથલની આપણે ચર્ચા કે લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. આ ખાસ યાદ રાખજો, લોથલ પણ પૂછાય છે પરીક્ષામાં. તો લોથલ એ અમદાવાદ જિલ્લાનું આપણે ધોળકા તાલુકામાં આવેલું છે અને લોથલ એ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી આ એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ક્યાં છે તો ધોળકા તાલુકામાં છે અને કહેવાય છે ધોળકા તાલુકામાં ભોગાવ અને સાબરમતી જે બે નદીઓ છે એ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં તે આવેલું છે. જોઈએ જે આપણને અહીંયા ચિત્ર આપેલું છે, જો વિદ્યાર્થીઓ લોથલનું આપણને ચિત્ર અહીંયા બતાવેલું છે એ ચિત્ર આધારે આપણે જોઈએ તો ખંભાતના અખાતથી એમ કહેવાય 18 કિલોમીટર દૂર છે. ખંભાતનો જે અખાત છે એનાથી 18 કિલોમીટર દૂર છે. તેમાંથી એમ કહેવાય માનવ વસાહતના 3 થળ મળ્યા. માનવ વસાહત એટલે કે ત્યાં માનવો વસવાટ કરતા હતા એના 3 થળ આપણને 3 એમ કહેવાય છે કે મળી આવ્યા છે. નગરના પૂર્વ છેડે એમ કહેવાય છે કે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે જ્યારે ભરતી ઓઢ જેને આપણે કહીએ છીએ એ સમયે આપણે જોઈએ કે વહાણ લાંગરવા માટે લાંગરવા એટલે કે ધક્કો મારવાની વાત કરે છે માટે મોટો ધક્કો એટલે કે ડોકયાર્ડ બાંધવામાં આવ્યો છે. આ લોથલની આપણે જોઈએ તો વિશિષ્ટતા છે કે ધક્કો વખારો અને દુકાનો આયાત નિકાસના પુરાવા તરીકે એટલે કહેવાય છે કે જે નિકાસો આપણે આયાત નિકાસ થતી હતી એના માટે એમ કહેવાય છે એ વહાણો અને વખારો એમ કહેવાય છે ત્યાં કોઠારો અને દુકાનો એ આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. લોથલ આપણે જોઈએ તે સમયે ભારતનું સમુદ્ર બંદર ગણાતું હતું પણ ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી એમ કહેવાય છે કે બાબત છે. અને લોથલ એ ગુજરાતને જ નહીં પરંતુ એમ કહેવાય ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષતું જોવા આપણને મળે છે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે લોથલ જે છે એ લોથલ એ અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકામાં આવેલું છે. આ 3 પ્રશ્નો ખાસ યાદ રાખવા, હડપ્પા સંસ્કૃતિ, ધોળાવીરા અને લોથલ આ 3માંથી ગમે તે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં એટલે ખાસ તમારે યાદ રાખવાનો છે. એટલે લોથલ એ અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકામાં આવેલું છે અને લોથલ એ ધોળકામાં એમ કહેવાય છે કે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. અને જોઈએ આમાં ખાસ યાદ રાખજો લોથલનું અને એમ કહેવાય છે કે બીજું આપણે જોઈએ કે ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર અને જોઈએ છે કે તે દૂર અને એમ કહેવાય છે દૂર છે પણ તેમાંથી માનવ વસાહતના 3 થળ મળ્યા છે એટલે રહેવા માટેના વસવાટના 3 એમ કહેવાય છે કે મકાનો મળ્યા છે. અને તે નગરના પૂર્વ છેડે આપણે જોઈએ તો નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે ધક્કો જેને ડોકયાર્ડ કહેવાય છે બાંધવામાં આવ્યો હતો. અને આ લોથલની વિશિષ્ટતા છે કે આ ધક્કો વખારો દુકાનો એ આયાત નિકાસ જે આપણે કહેવાય છે આયાત કોને કહેવાય, જ્યારે બહારના દેશમાંથી જે ચીજવસ્તુઓ મંગાવે છે તેને આયાત કહેવાય અને નિકાસ એટલે કે જે આપણા દેશમાંથી બીજા દેશોમાં જે ચીજવસ્તુઓ મોકલે નિકાસ કહેવાય, એવા પુરાવા પણ તેનો કોઈ મળી આવ્યા છે. અને લોથલ આપણે જોઈએ એ તે સમયે ભારતનું એક સમૃદ્ધ બંદર ગણવામાં આવતું હતું અને ગુજરાત માટે પણ તે ગૌરવ જેવી બાબત ગણવામાં આવે છે. વિદ્યાર્થીઓ આપણે આજે એમ કહેવાય છે કે મોહેંજોદડોની જે બધી સંસ્કૃતિની આપણે અભ્યાસ પૂર્ણ થયો, હવે આપણે નેક્સ્ટ નવો ટોપિક આપણો આવશે વિદ્યાર્થી મિત્રો મૌર્ય કાલીન કલા, જેમાં આપણે સ્તૂપની વિશેની માહિતી આપીશું, પછી આપણે બતાવીશું સાચીનો સ્તૂપની આપણે માહિતી આપીશું અને કેટલા સ્તૂપો છે એની માહિતી આપણે આપવાના છે. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે મૌર્યકાલીન કલાની સમજૂતી આપવાના છે. આભાર.